हेलो विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल में आपनो फरीथी स्वागत है। विद्यार्थी मित्रों, आपणे आना पहेलाना लेक्चर में धोरण 11 साइंस में आपणे पहेलू चेप्टर में सजीव विश्व, जेमां आपणे सजीव अने निर्जीव वच्चेनो भेद पारखवा माटेना आज आपणे लक्षणोनो वात कही दीधी। एमांथी हजी आपणे अमुक लक्षणो अहीं जोवाना बाकी है। आपणे शरूआतमां चार्टमां तमने देखाड्युं हतुं કે કુલ 8 પ્રકારના લક્ષણો જોઈ, આમ તો લક્ષણો ઘણા બધા છે, પણ અત્યારે આપણે જે 8 પ્રકારના લક્ષણો જોવાના છે જે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ પારખવા માટે ઉપયોગી છે। હવે એમાં અમુક લક્ષણો આપણે જોઈ લીધા હતા, હવે એના પછી આપણે નેક્સ્ટ લક્ષણ જે આપણે જોવાનું છે એમાં એ તરફ આગળ વધીએ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના લેક્ચરમાં જેટલા આપણે લીધા એમાં તમને વાત કહી હતી કે કોઈ એવું લક્ષણ નથી, કોઈ એક એવું લક્ષણ નથી કે જે સ્પષ્ટપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ પારખવા માટે ઉપયોગી સાબિત થાય, બરાબર। તો આપણે એક સાથે 8-8 લક્ષણો રહી એની સરખામણી સજીવ અને નિર્જીવ સાથે કરવાની, જેમાં 8-8 લક્ષણ હાજર હોય, બરાબર, એની આપણે ગણતરી સજીવ તરીકે કરવાની, અને જેમાં આ લક્ષણો હાજર ન હોય અથવા એક બે હાજર હોય બાકીના ન હાજર હોય તો એની ગણતરી આપણે નિર્જીવ તરીકે કરી, બરાબર। કેમ કે કોઈ એક લક્ષણ જે સ્પષ્ટપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ પારખી શકતું નથી, એમાં ક્યાંક ને ક્યાંક અપવાદરૂપ કિસ્સાઓ તમને જોવા મળે, બરાબર। તો હવે આપણે નેક્સ્ટ લક્ષણ જે આપણે જોવાનું એની બાજુ આગળ વધી, સજીવ જે હશે, બરાબર, એની આસપાસનું જે વાતાવરણ પર્યાવરણ થયો હોય એના પરથી સભાન હોય, સભાન હોય એટલે કે એના પ્રત્યે પર્યાવરણ બદલાય તો એના પ્રત્યે પ્રતિચાર આપે, બરાબર, અથવા પર્યાવરણ બદલાય તો એની અનુભૂતિ કરી શકે, બરાબર। આપણે ઉદાહરણ તરીકે લઈ કે આપણને શિયાળો આવે વિદ્યાર્થી મિત્રો તો ઠંડી લાગે, એટલે બહાર તાપમાન ઘટ્યું તો તરત જ આપણને એની અનુભૂતિ થાય, બરાબર, કેમ કે આપણે સજીવ હોય, બરાબર। નિર્જીવ વસ્તુ હશે એને કોઈ અનુભૂતિ થશે નહીં, ગમે એટલું પર્યાવરણ બદલાશે, બરાબર, તો એ જે બદલાયેલા પર્યાવરણ પ્રત્યે સંવેદના ગ્રહણ કરી શકશે નહીં, કેમ કે નિર્જીવ નિર્જીવમાં સંવેદના પ્રતિચાર અનુભૂતિ આવું કાંઈ લક્ષણ હોતું નથી। આ મોટાભાગે આ લક્ષણ જે તમે જોવા જાઓ તો સજીવનું જ છે, બરાબર, નિર્જીવ આમાં ક્યાંય પ્રતિચાર આપતા નથી। પર્યાવરણમાં આપણે ઘણા બધા ઘટકો રહીએ, પર્યાવરણ પોતાના ઘટકો રહીએ બદલતું રહીએ, બરાબર, તો એની અનુભૂતિ જે ઘટક કરે પર્યાવરણના ઘટકો બદલાય અને જે અનુભૂતિ કરે એ સજીવ, બરાબર, અથવા અનુભૂતિ કરીને એનો પ્રતિચાર આપે એને આપણે સજીવ તરીકે ગણતરી કરીએ, બરાબર। હવે આગળ જોઈએ આપણે સજીવની આસપાસ જે પર્યાવરણ હોય કે પરિસ્થિતિ હોય બદલાય તો એની સામે પ્રતિક્રિયા આપે તથા, બરાબર, એ પ્રતિક્રિયા ઉપરાંત આપણે જોવા જઈએ તો એને આવિષ્કાર કરવાની ક્ષમતા હોય એને આપણે સજીવ તરીકે ગણતરી કરી। હવે માની લો કોઈ પર્યાવરણ બદલાણું ઠંડી લઈ ગઈ તો આપણે ઠંડી સ્વીકારી લઈએ, આપણે પર્યાવરણમાં બહુ તાપમાન ઘટી ગયું ને આપણને ઠંડી લાગે તો એ વાતાવરણ આપણે સ્વીકારી લેવું પડે, પણ એના બદલામાં સામે આપણે પ્રતિચાર આપી કે આપણે શિયાળામાં ઠંડી લાગતી હોય તો એની સામે કપડાં પહેરી, બરાબર, દિવસનો જે ટાઈમ ટેબલ હોય થોડું ઘણું બદલાય છે, બરાબર, તો આપણે આ પ્રતિચાર આપ્યો કહેવાય એની તરફ, બરાબર, અને એ આપણે સ્વીકારી લીધું કે હવે આ જ વાતાવરણમાં આપણે રહેવાનું હોય, એટલે કે એનો આવિષ્કાર કરી લીધો આપણે, બરાબર, તો જે આ પ્રતિચાર આપે અને એનો આવિષ્કાર કરી પરિસ્થિતિનો કે પર્યાવરણનો એ ઘટક રહીએ સજીવ, જે આવિષ્કાર ન કરી શકે પ્રતિચાર ન આપી શકે એની ગણતરી આપણે નિર્જીવ તરીકે કરી, બરાબર। એના પછી આગળ હોય પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા એ સજીવ સ્પષ્ટ દેખીતી રીતે અને જટિલ એનું લક્ષણ છે, પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવી એ સજીવનું એકદમ સ્પષ્ટ લક્ષણ છે, બરાબર, અને એકદમ દેખાય આવે તમને હા પ્રતિક્રિયા આપી, બરાબર, અને એકદમ જટિલ લક્ષણ, જટિલ એટલા માટે કે દરેક સજીવ અલગ અલગ પ્રતિક્રિયા આપે, ભલે પ્રતિક્રિયા આપે એટલે સજીવ છે પણ કયા પ્રકારની આપશે એ સજીવ ઉપર આધાર રાખશે, બરાબર। એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે અમુક તમે જોજો અમુક પ્રાણીઓ હોય કે અમુક વનસ્પતિ હોય એ તમને શિયાળામાં જ ઉગશે, અમુક વનસ્પતિ ચોમાસામાં જ ઉગશે, અમુક વનસ્પતિ ઉનાળામાં જ ઉગશે, બરાબર। એટલે એનું કહેવાનો મતલબ કે જે પર્યાવરણ બદલાય છે, બરાબર,
कि पर्यावरण प्रति स्पष्ट तमने देखाय आवे बराबर अने जटिल एक लक्षण है सजीव नु जे पर्यावरण प्रति बदलायेला पर्यावरण प्रति प्रतिचार आपवानो बराबर अने दरेक सजीव आपणे जोवा जाए तो एनो प्रतिचार अलग अलग होई शके बराबर ई पछी प्रतिचार आपे के नहीं एटलुं ज आपणे जोवानुं जो आपता होय तो सजीव न आपता होय तो निर्जीव बराबर पर्यावरण प्रत्येनी अनुभूति पर्यावरण जो बदलाई है एनी अनुभूति सजीव कोई पण रीते करी शके बराबर भौतिक रीते रासायणिक रीते अथवा जैविक रीते बराबर सजीव भौतिक रीते कही तो कि पर्यावरण बदलाय तो सजीव पोताना देहनो आकार बदले तो एने कहेवाय भौतिक रीते पर्यावरण बदलाय तो सजीव पोताना देहनी अंदर रसायणोनो पण बदलाव करे रसायणनो पण बदलाव करे तो एने कहेवाय रासायणिक बदलाव बराबर पछी सजीव बदले आपणे सॉरी पर्यावरण बदले तो सजीव पोतानो जैविक પોતાના શરીરના પોતાના દેહમાં જૈવિક બદલાવ લાવે બરાબર એટલે તો કોઈ પણ પ્રકારનો બદલાવ લાવી શકે સજીવ સજીવ ઉપર આધાર રાખશે કે કયા પ્રકારનો બદલાવ લાવે બરાબર જેમ કે આપણે ઉદાહરણ લઈ વિદ્યાર્થી મિત્રો તો આપણને ઉનાળામાં ગરમી હોય બરાબર ગરમીનો અહેસાસ કેવી રીતે થાય તો કે આપણે પરસેવો વળે બરાબર આપણા ચામડીના જે છિદ્રો હોય એમાંથી પરસેવો બહાર નીકળશે આ એક પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા છે બરાબર ગરમીને કારણે તડકાને કારણે આપણા શરીરનું તાપમાન ધીમી વધી જાય બરાબર બહાર તાપમાન વધુ હોય તો આપણા શરીરનું પણ તાપમાન વધી જાય તો હવે શરીર એની સામે શું પ્રતિકાર આપશે તો કે શરીર એની સામે ચામડીમાં છિદ્રો હોય એમાંથી પરસેવા સ્વરૂપે બહાર પ્રવાહીનો નિકાલ કરશે બરાબર એ પ્રવાહીને કારણે આપણા શરીરનું તાપમાન ધીમી ઘટી જશે યાદ કરો વિદ્યાર્થી મિત્રો તમને પરસેવો વળે પછી પવન આવે હવા આવે તો તમને ઠંડક લાગશે શરીર એટલા માટે જ પરસેવાનો સ્ત્રાવ કરે કે શરીરનું તાપમાન વધી ગયું હોય તેને ઘટાડવું જરૂરી હોય અને તાપમાન કેમ વધ્યું તો કે બહાર પર્યાવરણ એવું થઈ ગયું હવે પર્યાવરણનું તાપમાન વધ્યું તો સજીવ એની સામે રક્ષણ મેળવવા માટે પ્રતિકાર આપે છે પરસેવા સ્વરૂપે આપણા શરીરમાંથી પ્રવાહી બહાર નીકળે બરાબર એટલે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર હોઈ શકે બરાબર રાસાયણિક ભૌતિક કે જૈવિક સજીવ ઉપર આધાર રાખશે કે કયા પ્રકારનો પ્રતિકાર આપે બરાબર પછી બધા સજીવની આપણે વાત નથી કરતા પણ અમુક સજીવ એવા હોય કે જેની પાસે સંવેદના આંગો છે કે પર્યાવરણમાં જે બદલાવ આવે એ બદલાવને સંવેદના આંગો દ્વારા ગ્રહણ કરે અને એને લગતા પ્રતિકાર આપે બરાબર આપણે મનુષ્યની વાત કરી મનુષ્ય પાસે સંવેદનાંગ કેટલાય કાન છે આંખ છે બરાબર નાક છે જીભ છે કે જેનેથી અલગ અલગ પર્યાવરણમાં અલગ અલગ સંવેદનાઓ ગ્રહણ કરીને એને લગતા પ્રતિકાર આપે જેમ કે આપણે કાનની વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો કાન દ્વારા આપણે અલગ અલગ અવાજો સાંભળી બરાબર અલગ અલગ અવાજ સાંભળી અને એના લગતા પ્રતિકાર આપણે મોકલે બરાબર એવી જ રીતના આપણે જીભની વાત કરીએ તો આપણે અલગ અલગ સ્વાદના અલગ અલગ સ્વાદની સંવેદના ગ્રહણ કરી બરાબર પછી એવી જ રીતના આપણે વાત કરીએ તો કે નાકની વાતાવરણમાંથી અલગ અલગ સુગંધ આવતી હોય બરાબર એ પર્યાવરણમાંથી એ અલગ અલગ જે સ્મેલ કઈ સુગંધ કઈ એને ગ્રહણ કરવાનું કાર્ય પણ કરશે નાક બરાબર એને ગ્રહણ કરીને સુગંધ કયા પ્રકારની છે એને લગતો પ્રતિકાર આપવામાં આવે બરાબર એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે બહુ એવું સારું જમવાનું બનાવ્યું હોય એની સુગંધ બહુ સારી આવતી હોય તો એને લગતો પ્રતિકાર આપણું શરીર આપે છે આપણું પાચન તંત્ર એવું સક્રિય થઈ જાય તરત જ ભૂખ લાગી જાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ એક આપણો પ્રતિકાર છે એને ઘણા એવા સજીવ છે કે જેની પાસે સંવેદના આવે પ્રતિકાર પર્યાવરણમાંથી જેટલો પણ બદલાવ આવે એને ગ્રહણ કરવા માટે એની પાસે સંવેદના આવે છે અને એને લગતા પછી સંદેશ આમ સજીવ આપે બરાબર એને લગતો પ્રતિકાર સજીવ આપશે પહેલા સંવેદના ગ્રહણ કરવા માટે સંવેદના અંગો તો હોવા જોઈએ એ સંવેદના અંગો હોય તો પર્યાવરણની અલગ અલગ પ્રકારની સુગંધ હોય અવાજ હોય કોઈ પણ પ્રકારની સંવેદના હોય ગ્રહણ સંવેદના અંગો કરે અને એને લગતો પ્રતિકાર સજીવ આપે હવે બધા જ સજીવ પાસે સંવેદના અંગ હોતા નથી બરાબર બધા સજીવ એટલે હું બોલ્યો કે અમુક સજીવ બધા સજીવ પાસે સંવેદના અંગ ન હોય સામાન્ય રીતે આપણે એક કોષી સજીવની વાત કરતા હોય તો એક કોષી સજીવ પાસે સંવેદના અંગો હોતા નથી એમાં ચોક્કસ પ્રકારના રસાયણ હોય એ રસાયણો સંવેદના ગ્રહણ કરે બરાબર કેમ કે એક કોષી સજીવ તો એક જ કોષથી બનેલા હોય બહુ નાના હોય બરાબર
એટલે એ સંવેદના અંગો એની પાસે હોય નહીં. ઠીક, એટલે વિદ્યાર્થી મિત્રો, અમુક સજીવ જે પર્યાવરણમાં તમને જોવા મળે, જે એકદમ વિકસિત સજીવ, એની પાસે સંવેદના અંગો હોય, જે પર્યાવરણમાંથી આવતા અલગ અલગ બદલાવ, અલગ અલગ સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય કરે અને એને સામે પ્રતિકાર આપે. બરાબર, એટલે આપણે એમ કહીએ છીએ કે સજીવ પર્યાવરણ પ્રત્યે સભાન છે. બરાબર, એનામાં ભાન છે કે પર્યાવરણ બદલાય તો કેવી રીતના રહેવું. બરાબર, હવે આગળ વધી કે સજીવો ઉપર પ્રકાશ, પાણી, તાપમાન, એની આજુબાજુ અન્ય સજીવો હોય, બરાબર, એ ઉપરાંત પ્રદૂષકો, આ બધા ઘટકો એ પર્યાવરણના એના ઉપર અસર કરે અને એ ઘટકોની સંવેદના ગ્રહણ કરીને સજીવ એના લગતા પ્રતિકાર આપે. જેમ કે આપણે જોવા જઈએ તો પહેલી જ વાત કરી પ્રકાશની, સૂર્યમુખીનું ફૂલ જોયું હશે વિદ્યાર્થી મિત્રો, સૂર્યમુખીનું ફૂલનું જે મુખ હોય એ કઈ બાજુ રહેશે, કે સૂર્ય હશે એ બાજુ રહેશે. બરાબર, કેમ કે એ સૂર્યને લગતા પ્રતિકાર આપે, સૂર્ય જે બાજુ હશે બરાબર એ જ બાજુ સૂર્યમુખીનું પુષ્પનું મુખ હશે. તો કે પ્રકાશ એના ઉપર અસર કરે, જે બાજુ પ્રકાશ આવતો હશે એ બાજુ એનું મુખ થઈ જશે. બરાબર, એટલે સૂર્યમુખીનો છોડ પ્રતિકાર આપે કે જે બાજુ પ્રકાશ હોય એ બાજુ મુખ રાખવું. બરાબર, એ ઉપરાંત આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, અમુક વનસ્પતિના પુષ્પો એવા છે કે જ્યારે સૂર્યનો ઉદય થાય એટલે કે સવાર પડે, સૂર્ય નીકળે ત્યારે જ એ પુષ્પો ખીલે, જ્યારે સૂર્ય ડૂબી જાય એટલે કે આથમી જાય ત્યારે એ પાછા પુષ્પો જાય બંધ થઈ જાય. તો ઘણા સજીવો બરાબર એ પ્રકાશની સામે, પ્રકાશ એક પર્યાવરણનું ઘટક જ છે, એની સામે પ્રતિકાર આપે. બરાબર, આપણે પણ આપીએ. બરાબર, જો આપણે જોવા જઈએ તો કે આપણે પ્રકાશ ઘણા દિવસો સુધી નીકળે નહીં તો આપણે પાચન શક્તિ નબળી પડી જાય. બરાબર, પાચન શક્તિ નબળી પડી જાય, રોગચાળો વધી જાય, ઘણું બધું થઈ જાય. બરાબર, એટલે સામાન્ય રીતે પ્રકાશ દરેક સજીવ માટે જરૂરી છે અને દરેક સજીવ પ્રકાશને કારણે એ પ્રકાશની સામે અલગ વિચાર આપે છે. બરાબર, જેમ કે આપણે વનસ્પતિમાં કહીએ તો કે પ્રકાશ સંશ્લેષણ ચાલુ ક્યારે થાય, જ્યારે પ્રકાશ હાજર હોતો જ, રાત્રે અંધારામાં પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પ્રકાશની હાજરી હોવી જરૂરી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય સજીવો, પ્રદૂષકો, આ બધા ઘટકો એ પર્યાવરણના છે અને સજીવ ઉપર અસર કરે. અને તાપમાનની વાત તમને મેં અગાઉ જ કરી દીધી કે તાપમાન બદલાય એમ સજીવની રહેણી કેણી પણ બદલાય. બરાબર, તાપમાન બદલાય એમ સજીવની રહેણી કેણી પણ બદલાશે. જેમ કે આપણે ઉદાહરણ લઈ શકીએ, બહુ નીચું તાપમાન હોય તો સજીવ બહાર ન નીકળે. બરાબર, બહાર નીકળે નહીં, કેમ કે એને અનુકૂળ તાપમાન મળતું નથી. એટલે અમે અમુક તમે જોજો કે રણ પ્રદેશમાં સજીવો રહેતા હોય ને દિવસ દરમિયાન બહાર જ ન નીકળે, કેમ કે દિવસ દરમિયાન રણ પ્રદેશમાં તાપમાન વધુ હોય. બરાબર, એટલે એ બહાર નીકળતા નથી, એટલે એને લગતો એ પ્રતિકાર આપે. એટલે એની રહેણી કેણી શું બદલે, તો કે રાત્રિ દરમિયાન જ ખોરાક માટે બહાર નીકળે, રાત્રે તાપમાન રણનું ઓછું હોય એટલે એનો રહેણી કેણી આખી બદલી ગઈ, એટલે કે એનો પ્રતિકાર આપ્યો, એની આખી લાઈફ સ્ટાઈલ જ બદલાઈ ગઈ છે સજીવ. બરાબર, કે જ્યારે દિવસ હોય ત્યારે બહાર નહીં નીકળવાનું, રાત્રિ દરમિયાન તાપમાન ઘટે ત્યારે જ બહાર નીકળવાનું. બરાબર, પછી અમુક વિસ્તારમાં એવું પણ હોય તાપમાન વધુ હોય, બરાબર, ઓછું હોય, એના આધારે સજીવો એ પ્રતિકાર આપતા હોય. જેમ કે વધુ કરતા આપણે ઓછાની વાત કરતા હોય, કે ઓછું તાપમાન હોય તો સજીવો એ રાત્રિ દરમિયાન બહાર નીકળે જ નહીં, કેમ કે બહુ નીચું તાપમાન હોય રાત્રિ દરમિયાન, અને દિવસ દરમિયાન થોડુંક તાપમાન વધે એટલે સજીવને અનુકૂળ લાગે તો દિવસ દરમિયાન જ બહાર નીકળે. બરાબર, તો તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, અન્ય સજીવની આપણે વાત કરી કે સજીવ એક હોય એની આસપાસ બીજા કોઈ સજીવ આવે, બરાબર, તો એને લગતો પ્રતિકાર આપે. આપણે કેમ કે અમુક લોકો આવે તો આપણે મોઢું બગડી જાય, તરત ગુસ્સો આવે. બરાબર, એવી અમુક લોકો આવે તો આપણે બહુ ખુશ થઈ જાય. તો આ એક અન્ય સજીવની આસપાસ આવે, એક સજીવની આસપાસ, તો એને લગતા અલગ અલગ સજીવ પ્રતિકાર આપે. બરાબર, પછી પ્રદૂષકો, વાતાવરણમાં જેમ પ્રદૂષકો વધે એમ આપણા શરીરમાં સજીવમાં પણ બદલાવ આવે. બરાબર, અમુક સજીવો બહુ વધારે પ્રદૂષણવાળા વાતાવરણમાં રહી શકે નહીં, તો એ શું કરે કે અહીંયાથી એનું રહેઠાણ બદલી નાખે. બરાબર, એટલે કે એને પર્યાવરણ પ્રત્યે પ્રતિકાર આપ્યો, પર્યાવરણ પ્રત્યે પ્રતિકાર આપ્યો, એનું રહેઠાણથી બદલી નાખે, એને પ્રદૂષણ વધુ છે. બરાબર, તો આ અલગ અલગ પરિબળો પર્યાવરણના રહી એની સામે સજીવો રહી પ્રતિકાર આપે છે. બરાબર, હવે આગળ વધી આદિકોષ કેન્દ્રીય સુકોષ. કોષના બે પ્રકારે
વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેક્ટેરિયાની આ બધા ઈરીય સજીવો આદિકોષમાં આવે, અને બેક્ટેરિયા સિવાયના જે આપણે સજીવો લીલ, ફૂગ, મનુષ્ય, વનસ્પતિ આ બધા કેમ આવે? સુકોષમાં આવે. બધા જ સજીવો પર્યાવરણ પ્રત્યે પ્રતિકાર આપે છે, બરાબર. દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોનું પ્રવેશ સંચાલન પણ કરે. સજીવ એની આસપાસના વાતાવરણમાંથી જે અલગ અલગ પ્રકારના રસાયણો હોય એમાંથી કયા રસાયણ એને અંદર લેવા, કયા બહાર કાઢવા, એનું પણ સંચાલન સજીવ પર્યાવરણમાં રહેલા ઘટકોને આધારે કરે, બરાબર. એટલે આ એક પ્રતિકાર જ છે. જો પર્યાવરણમાં અમુક ઘટકનું પ્રમાણ વધારે હોય તો સજીવ એને શરીરની અંદર લે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તો આપણા શરીરમાં મૂત્રનું નિર્માણ વધારે થાય. પણ એનેથી ઉલટું કરો, આપણે તમે જોજો કે જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે આપણે ગમે એટલું પાણી પીએ તો મૂત્રનું નિર્માણ બહુ ઓછું થશે, એટલે કે મૂત્રનું નિર્માણ બહુ ઘટી જશે. આ એક પર્યાવરણ સામે પ્રતિક્રિયા છે. સજીવના વાતાવરણમાં આસપાસ ભેજનું પ્રમાણ કેટલું છે એના આધારે સજીવ એના શરીરની અંદર કોઈ પણ રસાયણોની આપલે કરવી કે ન કરવી પ્રતિકાર આપે, બરાબર. એટલે એનું સંચાલન પણ સજીવ ખુદ પોતે જ કરે, બરાબર. એટલે દરેક સજીવના શરીરમાં રસાયણોનું પ્રવેશ માટેનું સંચાલન દરેક સજીવ કરે, બરાબર. હવે અમુક રસાયણ આપણા માટે નુકસાનકારક હોય તો આપણે આપણા કોષોરીએ એને અંદર આવવા દેશે નહીં, બરાબર. એને અંદર આવવા દેશે નહીં. એટલે રસાયણ કયા અંદર લેવા, કયા બહાર લેવા મોકલવા, બરાબર. વાતાવરણમાં કયા રસાયણો વધારે છે એને અંદર લેવા, બરાબર. આ બધું સંચાલન સજીવ ખુદ પોતે જ કરે, એ એક પ્રતિકાર સ્વરૂપે કરે. બહાર જે ઘટકનું પ્રમાણ વધારે હોય અને એને જોઈતો હોય ઘટક તો એને અંદરની તરફ લેશે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લી લાઈનમાં મેં લખ્યું છે કે માનવ એકમાત્ર સજીવ એવો હોય આ પૃથ્વી પર, માનવ જ એકમાત્ર એવો સજીવ હોય કે સ્વય સભાન છે, બરાબર. એટલે કે એનામાં સ્વય સભાનતા આવેલી, ખુદ એની રીતે પોતે જ સભાનતા એની પાસે છે, બરાબર. એને કોઈ પર્યાવરણની જરૂર પડતી નથી. પર્યાવરણ બદલાય તો જ સજીવ, બરાબર, એને લગતા પ્રતિકાર આપે. આને પર્યાવરણ પ્રત્યેની સભાનતા કહેવામાં આવે. પણ માનવમાં એવું નથી. માનવ ગમે ત્યારે પોતે એની રીતે જ પ્રતિકાર આપે. પર્યાવરણ બદલાય કે ન બદલાય, એ સ્વય સભાન છે, બરાબર. પોતાની રીતે જ સભાનતા કેળવેલી છે. એટલે એને માનવમાં આપણે વાત કરતા હોય તો બહારના ઘટકો બદલાય કે ન બદલાય, એને સભાનતા એને પ્રતિકાર આપવો હોય તો એ ગમે ત્યારે આપી શકે, બરાબર. જ્યારે બીજા સજીવમાં આવું છે નહીં. એને પર્યાવરણ બદલાય, એની અનુભૂતિ કરે ત્યારે જ એને લગતા પ્રતિકાર આપે, બરાબર. જ્યારે આપણામાં એવું નથી વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ સામાન્ય રીતે જોવા જાય, બરાબર, એમાં બદલાવ ન પણ આવે તો પણ મનુષ્ય જે સભાન છે, બરાબર, એને લગતો એ પ્રતિકાર આપી શકે, બરાબર. એટલે માનવી એકમાત્ર સજીવ છે જે સ્વય સભાનતા છે. એટલે કે વિચાર શક્તિ, વિચારવાની, ડિસિઝન લેવાની પાવર જો એ મનુષ્યને જ આપવામાં આવી હોય, બરાબર. મનુષ્ય પાસે એકદમ વિકસિત આપણે કહીને મગજ છે, એટલે ખુદ સ્વય સભાન છે, બરાબર. જ્યારે બાકીના સજીવ પૃથ્વી ઉપર રહેલા એ સ્વય સભાન નથી. એ પર્યાવરણ બદલાય તો એને લગતા પોતાના શરીરમાં બદલાવ કરે, એટલે કે પ્રતિકાર આપે, બરાબર. હવે શું આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો, શું ખરેખર આ જે પર્યાવરણ પ્રત્યેની સભાનતા લક્ષણ જેવું સજીવનું જ છે, બરાબર, નિર્જીવ આપતા નથી? તો 100% આ લક્ષણ લઈને આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત ઉત્પન્ન કરી શકીએ તો કે ન કરી શકીએ? કેમ કે આમાં અપવાદરૂપ કિસ્સો અમુક જોવા મળે, બરાબર. જેમ કે મેં અહીં લખ્યું છે અપવાદ કિસ્સામાં, માની લો કોમાની સ્થિતિમાં, કોમાની સ્થિતિ એટલે કે માની લો કોઈ વ્યક્તિ એનું બ્રેઇન ડેડ થઈ ગયું, એનું મગજરી કામ કરતું બંધ થઈ ગયું, તો એ કઈ સ્થિતિમાં વહી જશે? કોમાની સ્થિતિમાં આવી જશે, બરાબર. અને કોમાની સ્થિતિમાં એ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય, આઈસીયુમાં રાખ્યો હોય, એને ઓક્સિજન આપતા હોય, બરાબર, વેન્ટિલેટર દ્વારા, અને ધબકારા સાવ ઓછા આવતા હોય એના, એ વ્યક્તિને કોઈ પર્યાવરણ પ્રત્યે કે આજુ બાજુ શું થાય એની પ્રત્યે એને સભાનતા જ ન હોય, બરાબર. તો એનો મતલબ એવો થઈ કે પર્યાવરણ પ્રત્યે સભાનતા નથી આપતો એ માનવ, એની આજુબાજુ જે પણ સંવેદના છે એના પ્રત્યે સભાનતા નથી આપતો એ માનવ, તો એનો ગણતરી આપણે નિર્જીવમાં કરી નાખી, બરાબર. એનો પ્રશ્ન હજી છે અત્યારે, એનો જવાબ તમને ક્યાંય નહીં મળે,
બરાબર, કેમ કે એની આપણે નિર્જીવમાં ગણતરી નથી કરી શકતા અને સજીવમાં પણ ગણતરી કરી શકતા નથી, બરાબર. અને એ હોસ્પિટલમાં આપણે એને વેન્ટિલેટર ઉપર રાખેલું એનું ફક્ત એના શરીરમાં ખાલી મગજ રહ્યું એ અમુક ભાગ જ જીવંત હોય, બરાબર. બાકી એને જીવાડવા માટે આપણે વેન્ટિલેટર ઓક્સિજન પૂરો પાડવો પડે, બરાબર. બીજી ઘણી બધી એને મશીન ઉપર રાખવો પડે, હૃદય જે ધબકારા નિયમિત કરવા માટે એને મશીન ઉપર રાખવો પડે, બરાબર. આ રીતના વર્ષોના વર્ષો એ હોસ્પિટલમાં એમને પડ્યો છે અને એના કોઈ ચાન્સ હોતા નથી કે એ પાછા સામાન્ય જીવનમાં આવી શકે, એટલે કે સામાન્ય મનુષ્યની જેમ પાછું એની જીવનમાં આવી શકે એવા કોઈ ચાન્સ રહેતા નથી, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આવા જે વ્યક્તિ હોય હોસ્પિટલમાં દાખલ કર્યા અને ડૉક્ટર થઈ ગયા કે આને ઈચ્છા મૃત્યુ આપી દીધો, કેમ કે હવે એના કોઈ ચાન્સ રહેતા નથી એ કોમાની સ્થિતિમાંથી બહાર આવી શકે. હવે સજીવ જે માનવની આપણે વાત કરી, હવે એનામાં તો કોઈ સભાનતા નથી, પર્યાવરણ પ્રત્યે કોઈ પ્રતિકાર આપતો નથી, તો એની ગણતરી આપણે શું નિર્જીવમાં કરી નાખવાની, બરાબર. ના, એવું શક્ય નથી, કેમ કે એની ગણતરી આપણે નિર્જીવ કે સજીવમાં કરવી એ હજી ક્વેશ્ચન માર્ક જ છે, એનો કોઈ જવાબ છે નહીં, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ પર્યાવરણ પ્રત્યેની સભાનતા આપે, બરાબર, એ જ સજીવ, બરાબર. એ 100% લક્ષણ આપણે લઈ શકીએ નહીં, કેમ કે એમાં અપવાદરૂપ રીતો આપણે જોયું કે હોસ્પિટલમાં કોમાની સ્થિતિમાં રહેલો મનુષ્ય એ તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા આપતો નથી, તો આપણે એની ગણતરી કેમ કરવી, બરાબર. એટલે મોટાભાગના સજીવો એવા છે, મોટાભાગના એ અમુક જ અપવાદરૂપ એવા રીતે મોટાભાગના સજીવો પર્યાવરણ પ્રત્યેની સભાનતા આપે છે. એટલે આપણે એમ કેવું તો કહેવાય કે આ લક્ષણ એ સજીવનું જ છે, બરાબર, બિલકુલ સજીવનું જ લક્ષણ છે અને એ નિર્જીવમાં ક્યાંય જોવા મળતું નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પર્યાવરણ પ્રત્યેની સભાનતા વિશેનું, બરાબર. પર્યાવરણમાં અલગ અલગ બદલાવ આવે, એમાં સંવેદના ઉદભવે, એને જે સજીવ હશે એ સંવેદના ગ્રહણ કરશે અને એને લગતા પ્રતિકાર આપે. જો સજીવ હશે તો એ પ્રતિકાર આપશે સંવેદના ગ્રહણ કરીને, જો જે નિર્જીવ હશે તો એ સંવેદના જ ગ્રહણ નહીં કરી શકે અને કોઈ પ્રતિકાર મળશે નહીં, બરાબર. પ્રતિકાર કોઈ પણ રીતે આપી શકે, સજીવ ઉપર આધાર રાખે કયો કયો પ્રતિકાર આપે, અને એ સંવેદના ઉપર પણ આધાર રાખે કેવા પ્રકારની સંવેદના છે, કેવા પ્રકારના સજીવ છે અને એને લગતો એ પ્રતિકાર એ મુજબ સજીવ આપશે, બરાબર. ટૂંકમાં આપણે પર્યાવરણ પ્રત્યે જે સભાનતા, પર્યાવરણ પ્રત્યેની જે સભાનતા હોય એની જ આપણે ગણતરી સજીવમાં કરી, બરાબર. મોટાભાગે આપણે કહ્યું નિર્જીવ વસ્તુ તમે આજુબાજુ નજર કરશો, એક કઈ નિર્જીવ વસ્તુ પર્યાવરણ બદલાય તો એની સામે કોઈ પ્રતિકાર આપતી નથી, બરાબર. એટલે આપણે કહી શકાય કે બિલકુલ લક્ષણ સજીવનું જ છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા એ સજીવનું જ લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સજીવનું સભાનતા એટલે પર્યાવરણ પ્રત્યેના જે પ્રતિચાર આપી લક્ષણની વાત હતી. હવે આના પછી લક્ષણની આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, જોઈ લેશું. આપણા આ લેક્ચરમાં, આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કાંઈ ડાઉટ હોય કે ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.